नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे भणवाना छीए धोरण 3 विषय गुजराती एनो पाठ 8मो। एमां चित्र गयु बदलाय सरस मजानुं गीत छे एनो टॉपिक समझवानो छे, एना उपरथी आपणे प्रश्नना आंसर आपवाना छे। एक दिवस पिछेलाय रामू कंईक चित्तरवा बैठो, सरस मजानो रंग भरी ने करे लसरको हेठो। एक दिवस पिछेलाय अने रामू छे ए शुं करे छे तो चित्रने चित्तरवा बेसे छे, चित्र दोरवा बेसे छे अने सरस मजानो रंग भरीने लसरको हेठो करे छे। घड़ीक वारे रंग जुए ने घड़ीक जुए आकाश, पड़मां पीछी बોડીને એ કંઈક ચિતરતો ખાસ। કે ઘડીક વાર એ રંગથી કોણે જુએ છે તો આકાશ ઉપર નજર મારે છે। પડમાં પીછી બોડીને કંઈક ચિતરતો ખાસ, થોડી વખતમાં પાછી પીછી બોડે છે, થોડી વખત આકાશ સામે જોઈએ છે અને સરસ મજાનું એક ચિત્ર બનાવવાની કોશિશ કરી રહ્યો છે તે। ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આપ સાંજનું દોરી દીધું। ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આપ સાંજનું દોરી દીધું। કે સરસ મજાનું ચિત્ર એ રૂડું એટલે કે સુંદર મજાનું ચિત્ર બનાવવાની કોશિશ કરી રહ્યો છે ને સાંજનું દોરી દીધું। આભ એટલે આકાશને અહીંયા વાત કરે છે કે સાંજનું આકાશ તે દોરે છે। પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું, હવે એનું આખે આખું ચિત્ર બની ગયું છે। આકાશનું ચિત્ર એને બનાવ્યું, સાંજના સમયનું ચિત્ર બનાવ્યું છે, પછી એનું ચિત્ર બની ગયા બાદ એને બધું કામ સંકોરી દીધું એટલે કે રંગ એને વ્યવસ્થિત પાછા એની જગ્યાએ મૂકી દીધા, બધું વ્યવસ્થિત સંકેલી લીધું કામે। ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી, રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ઢબૂરી। એવામાં તો રાત પડી ગઈ, રાત પડી ગઈ એટલે આકાશનો રંગ બદલાઈ ગયો, આકાશનો રંગ કેવો થઈ ગયો, શ્યામ જેવા રંગનું આકાશ થઈ ગયું। તો એવામાં રાત પડી ગઈ ને રંગ ક્યાં ઉડી, તો પેલો રંગ એને જે કરેલો હતો તે રંગ ક્યાં ગયો, ઉડી ગયો। રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઢબોરી, પછી એને વળી પાછો શ્યામ કલરનો રંગ લીધો ને પાછો એ આભની અંદર કલર એટલે કે આકાશની અંદર જે ચિત્ર દોરેલો હતું એની ઉપર તે કલર કરવા લાગ્યો। ત્યાં તો દીઠો ચાંદલીઓ ને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિત્તરિયા રે ચમકારા। ત્યાં તો ચાંદલીઓ ઉગી જાય છે, તારા ઉગી જાય છે, તો જે ચિત્ર એ બની ગયેલું હતું એ તો થોડી વખત વિચારમાં પડી ગયો કે ચાંદલિયા ઉગી ગયા, ટમટમ કરતા તારા ઉગી ગયા, તો વળી પાછી એને પીછી દોરી, પીછી રંગની અંદર બોડી અને જે ચિત્ર દોરેલું હતું આકાશનું એ આકાશની અંદર પાછા એની અંદર ચાંદલિયા ચિતરિયા અને પાછા એનાથી ટમટમ કરતા તારા દોર્યા। ત્યાં જ પડી ગઈ સવાર, આપણું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય। ત્યાં તો શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, સવાર પડી જાય છે, સવાર પડી જતા આપણું ચિત્ર કેવું થઈ જાય છે, બદલાઈ જાય છે। બદલાઈ જાય એટલે સવારની જે સંધ્યા સરસ મજાનો કેસરી કલર જેવો રંગ, સૂર્ય ઉગવાની તૈયારી થઈ હોય તો એવું કલરનું પાછું આકાશ થઈ જાય છે। પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય, કે સરસ મજાના પંખીઓ કલરવ કરતા દાણા ચણવા, ચણ ચણવા માટે જાય છે અને સરસનું તેજ આખા આકાશનું જે તેજ હતું સૂર્યનારાયણ ધરતી ઉપર આવી રહ્યા છે, સરસ મજાનું આખું વાતાવરણ છવાઈ જાય છે। રામો મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું, સાંજ ઉપર તો રાત કરી પણ અંજવાળું ક્યાં ભરવું। જુઓ આકાશ હોય એના પણ કલર અલગ અલગ હોય છે, બપોરે બપોરનો જે સૂર્ય ધમધમતો હોય ત્યારે એકદમ પ્રકાશનો બલ્બ વોલ્ટેજ, વધારે વોલ્ટેજવાળો બલ્બ ચડાવ્યો હોય, લેમ્પ બળતો હોય ને એવું એકદમ વ્હાઇટ જેવો પ્રકાશ આપતો આકાશ હોય છે। સાંજના સમયે સંધ્યા ખીલી હોય સરસ મજાનો કેસરી કલર જેવું આકાશનું આપણે આખે આખું વર્ણન દર્શાવવામાં આવે છે, એટલે કે ટૂંકમાં સાંજે બ્લુ વાદળી રંગ જેવું આકાશ હોય છે, સાંજે શ્યામ એકદમ શ્યામ કલર જેવું આકાશ હોય તો વિચારવા માંડ્યો છે તે કે કીર્તિદા બ્રહ્મભટ્ટ હતા એ ચિત્ર દોરવા બેઠા હતા, તો એ વિચારવા લાગે કે હવે મારે એમાં શું કરવું, કેવો રંગ હું આકાશની અંદર ભરું। સરસ મજાનું કાવ્ય આપણને વિદ્યાર્થી મિત્રો આ સમજાઈ જાય છે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછા મળીશું। થેન્ક યુ વેરી મચ।